સુરતના લંબે હનુમાન રોડ પર આવેલા જ્વેલર્સ અને મૈદરપુરાના એક બુલિયનને ત્યાં સ્મગલિંગનો માલ લઈને આવનાર વ્યક્તિ દુકાનમાં પ્રવેશ્યો કે તરત જ તેની ધરપકડ કરી હતી. ડીઆરઆઈના અધિકારીઓ ગ્રાહક બની શોરૂમમાં બેઠા હતા. ડીઆરઆઈને શંકા છે કે આ માલ એરપોર્ટ મારફત પ્રવેશ્યો છે. સેઝની શંકા અધિકારીઓને નથી તો 100 કરોડથી વધુનું સોનું સુરતમાં પ્રવેશ્યું હોવાની શંકા ડીઆરઆઈને છે. ડીઆરઆઈએ સમગ્ર કાંડ પર પ્રકાશ પાડ્યો. હવે મોટા ધડાકાની શક્યતા છે. જ્વેલર્સ દ્વારા અગાઉ પણ સ્મગલિંગનો માલ મંગાવ્યાની શક્યતા. આ માલ બુલિયન જ્વેલર્સને અપાતા અને જ્વેલર્સ સીધા ગ્રાહકોને પધરાવી દેતા હતા. 7.50% ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ ચાલી રહ્યો છે. જપ્ત કરાયેલા સોનામાં 2.5 કિલો સોનું મૈદરપુરાના બુલિયનનું છે, જ્યારે બાકીનું સોનું લંબે હનુમાન રોડ પરના જ્વેલર્સનું છે. બીજી તરફ ડીઆરઆઈ હવે એરપોર્ટ પર વોચ રાખી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.